હાય હાય. કયું ગામ ભાઈ તમારું? મારું મૂળ વતન તો અમદાવાદ નરોડા જ છે, પણ હું અહીંયા સુરતમાં કન્સ્ટ્રક્શનમાં નોકરી કરું છું. અને તમે? ઓહ, એવું? હું પણ અમદાવાદનો જ છું અને મારી પણ નોકરી સુરતમાં જ છે. અરે વાહ, તો આપણે એક જ વતનના છીએ એમ ને? હા ભાઈ. અરે ભાઈ, તમે તમારું નામ તો જણાવ્યું જ નહીં. મારું નામ પ્રકાશ સોલંકી છે. અને તમારું નામ? મારું નામ ઋષિ છે. ઓકે ભાઈ. અરે શું થયું ભાઈ? કેમ તમારી આંખોમાં આંસુ છલકાય છે? કંઈ નહીં ભાઈ. ના ભાઈ, સાચું બોલો, શું થયું છે? કંઈક તો એવી વાત હશે કે તમારી આંખોમાં આંસુ આવી ગયા. અને આ કોણ છે? તમારી આ ખામોશી જોઈને મને એવું લાગે છે કે તમે કોઈને પ્રેમ કર્યો છે. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી. આ બધું પ્રેમનું જ પરિણામ છે. ઓહો, એવું તો શું થયું તમારા પ્રેમમાં? અને ક્યાં છે તમારી પ્રેમિકા? શું થયું એ તો મને પણ કંઈ સમજાતું નથી. અને એ ક્યાં હશે એ તો મારો ભગવાન જ જાણે. આ વળી કેવું, મને કંઈ ખબર ના પડી. રહેવા દો ભાઈ, આ બધું તમને નહીં સમજાય, કેમ કે મારી કહાની બહુ જ લાંબી છે. તો ભાઈ, આજનો આપણો સફર પણ ક્યાં નાનો છે. જતાં જતાં જે હોય કહી દો, એટલે તમારું મન પણ હળવું થાય અને આપણો સફર પણ કપાઈ જાય. તો તમે નહીં માનો એમ ને? હા ભાઈ. સારું ભાઈ, તો હવે હું જે કહું એ તમે ધ્યાનથી સાંભળજો. એક મિનિટ ઉભા રહો ભાઈ, હું મારા ફોનમાં લાઈટ ચાલુ કરી દઉં એટલે લોકો પણ તમારી કહાની સાંભળે. હવે બોલો. આ વાત છે આજથી 3 વર્ષ પહેલાંની, જ્યારે હું અમદાવાદમાં સાઇટ પર એન્જિનિયરની નોકરી કરતો હતો. વાવ, શું ચીજ છે યાર. હા યાર. આ શું છે? ઓય ટોપા, તું પેલા તારી લાડ સંભાળ. અને એ તારી ભાભી છે એટલે વધારે પાગલ ના બન. જો મારી ભાભી નહીં, એ તારી ભાભી છે. જે સારી દેખાય અને તું મારી જ ભાભી બનાવી દેશે તો તારી ભાભી કોઈ નહીં. તું હજુ નાનો છે બકા, તું તારું કામ કર, હજુ તારે વાર છે. હા હા, હવે તો હું નાનો જ થઈ જવાનો ને. કંઈક એવું કામ હોય તો મોટા ભાઈ કરો છો અને આવામાં નાનો. હા હા, હવે તું વધારે રોતરા ના રોઈશ, આ એક જ મારી. અને હા, હવે પછી જે કોઈ પણ આવે ને એ બધી તારી, બસ. સાચું ને? હા ભાઈ, પ્રોમિસ, બસ. વેલકમ રિયા, સ્વાગત છે તારું આ અમારી રોયલ ઇન્ફ્રા કંપનીમાં. થેન્ક યુ સર. આજથી આ સાઇટનું મેનેજિંગ રિયા તારે કરવાનું છે. ઓકે સર. અને આ સાઇટ ઉપર તમે નવા છો એટલે વધુ માહિતી માટે તમે પ્રકાશ સોલંકીનો કોન્ટેક્ટ કરજો. ઓકે. સારું, ચાલ, મારે કામ છે એટલે હું જઉં છું. અને રોહિત, મેડમને કંઈ કામ હોય ને તો હેલ્પ કરજે. ઓકે સર. પ્રકાશ સોલંકી કોણ છે? એ આપણી સાઇટના મેન એન્જિનિયર છે. ઓકે, તો એમને બોલાવો ને. ઓકે મેમ.
પ્રકાશભાઈ તમને ઓફિસમાં બોલાવે છે. મને? હા તમને. યાર મને શું કામ બોલાવ્યા છે? હા જા જા હવે જા, હમણાં તો બહુ હરખપદરૂડો થતો હતો ને, મારી મેડમ કરીને. એ તારી મેડમે સરને કહી દીધું હશે. ઓહ નો, તું એના સામે બહુ તાકી તાકીને જોતો હતો ને? મેં કંઈ નથી જોયું એના સામે, અને હા મેં કંઈ કર્યું પણ નથી. એમ તો તું પણ કહેતો હતો ને કે એ પણ મારી. ના હો ના, હું તો કંઈ જાણતો જ નથી. કોણ કોણ મેડમ? હું ને જ જાણતો, પણ એમને તો તને બોલાવે છે ને. હું તો આ આલ્યો. શું કરું યાર, એ હું શું કરું? એ ભાઈ હું સંતાઈ જાઉં છું, જો એ મને ફરી બોલાવે ને તું એમ કહી દેજે કે બહાર ગયો છે. ઓકે, તું આમ ચાલને સાનો માનો, નહીં તો એમ તો તારું વધારે આવી બનશે. જવું જ પડશે યાર. હા લે, જવું તો પડશે જ ને, જાતે કરીને દુઃખ વર્યા છે તો. ઓએ તું આમ કરીને મને ડરાય નહીં હો, મેં કંઈ નથી કર્યું. સારું તું જાને હવે. એ ટોપા તું ધક્કા ના માર હો, હું જઉં છું. હા તો જાને પણ. હે મારા નાથ, આજ મને બચાવી લેજો પ્લીઝ યાર. ઓહ તો આ પ્રકાશ સોલંકી છે? હા મેમ. હાય પ્રકાશ, આઈ એમ રિયા. હું આ સાઇડ પર મેનેજર તરીકે આવી છું. ઓ યાર, હાથ તો મૂક, તોડી નાખીશ કે શું? સોરી સોરી મેડમ. તો કેવું ચાલે છે સાઇડ પર કામકાજ? બધું જ સારી રીતે ચાલે છે મેડમ. કેમ, તું ગભરાયેલો હોય એવો લાગે છે. એ તો મેડમ તમને જોઈને જ પાગલ થઈ ગયો છું. શું શું બોલ્યો? કઈ નઈ મેમ, કઈ નઈ. ઓકે વાંધો નહીં. તો આપણી આ સાઈડનો પ્લાન કઈ રીતનો છે અને એ કેટલે સુધી પહોંચ્યો છે? મેમ આ પ્રોજેક્ટ આ રીતનો છે અને આમાંથી આપણે આટલે સુધી પહોંચ્યા છીએ અને આટલું બાકી છે. અત્યારે કયું કામ ચાલુ છે? આ મેમ. ઓકે, અને આ શું છે? મેમ આ પાછળનું ગાર્ડન છે અને આ મેઇન ગેટ છે. ઓકે, પ્લાન તો જોરદાર છે, પણ પ્લાન પ્રમાણે બધું ચાલે તો છે ને? હા મેમ, પરફેક્ટ. ઓકે, અને રોહિત આજે તું બધાને રજા આપી દે, કાલથી રેગ્યુલર કામ કરીશું. ઓકે મેમ. પ્રકાશ તું પણ જઈ શકે છે, અને હા કાલથી તારે મારી સાથે જ રહેવાનું છે, બરાબર? ઓકે મેમ. આવી ગયા રાજકુમાર, ઉતરેલી કઢી જેવું મોં લઈને. અને સરે પ્રસાદી આપી કે નહીં? સર નહીં, મને તો નવા મેડમે બોલાવ્યો હતો. તો મેડમે પ્રસાદી આપવા બોલાવ્યો હતો એમને? અરે ના ગાંડા, એમ તો તારો ભાઈ મેન એન્જિનિયર છે ને, એટલે પ્લાનની વિગત જાણવા માટે બોલાવ્યો હતો. ઓહો, તો તારા કિસ્મત ખુલી ગયા લે. હા ભાઈ, અને કાલથી તો મારે મેડમ જોડે જ કામ કરવાનું છે. વાહ વાહ. હા અત્યારે બેલ શેનો વાગ્યો? અરે તો આજે મેનેજરમાં આપણા નવા મેડમ આવ્યા છે ને, એટલે એમણે આજે બધાને વહેલી રજા આપી દીધી છે અને કાલથી આપણું રેગ્યુલર કામ શરૂ. વાહ, તો અત્યારે આપણે ઘરે જવાનું ને? હા. તો ચાલને, કોની વાટ જોવે છે? પણ મેડમ ક્યાં ગયા? ચાલને મેડમ વારી, એક દિવસમાં તો એના પાછળ આટલો બધો પાગલ થઈ ગયો.
ઓ પધારો પધારો રાજકુમાર, કેમ આજે આટલા બધા લેટ પડ્યા? અરે ભાઈ, આજે તો વચ્ચે ટ્રાફિક બહુ નડી ગયું એટલે. લે, તો અમને નહીં નડ્યું હોય? તું એ બધું મૂકને, મેડમ આવ્યા કે નહીં એ કે. ક્યાં નહીં આવી ગયા તારા મેડમ તો. ઓહો, તો મારે જલ્દી ઓફિસમાં પહોંચવું પડશે, મેડમ મારી રાહ જોતા હશે. હા હા, જલ્દી જા, નહીં તો તારા વિના મેડમને કંઈ સૂતું પણ નહીં હોય. હે હા હો, સાવ ગાંડો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ મેમ. મોર્નિંગ. કેમ આટલો બધો લેટ આવ્યો? સોરી મેમ, આજે લેટ થઈ ગયો. તું મેઇન એન્જિનિયર છે અને તું આવી ભૂલ કરે એ ના ચાલે. સોરી મેમ, હવે ક્યારેય ભૂલ નહીં થાય. ઓકે, વાંધો નહીં, હવે ભૂલ ના થવી જોઈએ, બરાબર? ઓકે. અને હા, ફાઇલનું જે કામ છે એ પતાવી દે અને પછી પ્લાન લઈ અને બહાર આવ. ઓકે. મેમ, આ પ્રોજેક્ટ કેટલા સમયથી ચાલુ છે? લગભગ 6 મહિના થયા હશે મેમ. તો સારું કામ કર્યું કહેવાય. હા મેમ. તું મને આ મેમ ના કહીશ, તું મને નામથી બોલાવી શકે છે. ઓકે રિયા મેમ. રિયા મેમ નહીં, ખાલી રિયા. ઓકે રિયા. હા, હવે બરાબર. અને આજથી તું મારો ખાસ ફ્રેન્ડ છે. ઓકે. જો, જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે, ચાલ આજે તું મારી સાથે જમવા. તું જમી લે, હું મારા મિત્ર સાથે જમી લઈશ. ના હો, આજે તો તારે મારી સાથે જ જમવાનું છે. પણ યાર. પણ કઈ નહીં હો, ચાલ મારી સાથે જ. Thank you.
વાહ ભાઈ, તારે તો મોજ પડી ગઈ છે ને કઈ? હા હો ભાઈ. કેમ ભાઈ, ગોઠવાઈ ગયું ને કમ્પ્લેટ? ના રે ના ભાઈ. કેમ લે, તમે તો આખો દિવસ જોડે હરો ફરો છો, તો પણ હજી ત્યાં દિલની વાત નથી કીધી? અરે ભાઈ, એવું નથી, વાત તો હું હમણાં કરી દઉં, પણ એ મને એનો ખાસ દોસ્ત માને છે, અને કદાચ હું એને આવી વાત કરી દઉં અને અમારી દોસ્તી તૂટી જાય તો? મને એનો ડર લાગે છે. ના ના, એવું તો નહીં થાય, કેમ કે મારા માનવા મુજબ એ પણ તને પ્રેમ કરે છે. ભાઈ હવે એ તો મારો રામ જ જાણે. ઓય પ્રકાશ, એ આવ્યો. સારું, જા જા, એન્જોય કર. પ્રકાશ આલે, તારા માટે ટપાલ આવી છે. હે, શેની ટપાલ છે? તે રિલાયન્સ કંપનીમાં મેનેજર માટેનું ફોર્મ ભર્યું હતું ને, એ પાસ થઈ ગયું છે. હે, શું વાત કરે છે ભાઈ? હા ભાઈ, તારા તો કિસ્મત ચમકી ગયા. વાહ, તો અહીંયા ઉભો રે, હું આવ્યો. રિયા બજાર મોયાવે, એ ટોળા ભીંદ તો આવે. બજાર મોયાવે, એ ટોળા ભીંદ તો આવે. એ કોઈ ના બાપ નું ન માને, આ નક્કી મારું બાવા દોડું આવે. રિયા રિયા રિયા, પણ થયું શું? એ તો કે, કેમ આટલો બધો ખુશ છે? અરે આજે તો મારું સપનું પૂરું થઈ ગયું છે, જેના માટે મેં બહુ જ મહેનત કરી છે. વાહ, પણ કયું સપનું? એ તો કે. અરે મારી રિલાયન્સ કંપનીમાં મેનેજરની નોકરી લાગી ગઈ છે, અને મારો સ્ટાર્ટિંગ પગાર 1,00,000 રૂપિયા છે. એટલે તું આ સાઈડ છોડીને જતો રહીશ? હા જ તો, જે મારું નોકરીનું સપનું હતું એ આજે પૂરું થવા જઈ રહ્યું છે, તો સાઈડ તો છોડવી જ પડશે ને. સરસ. અરે રિયા, તું ખુશ નથી કે મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે? મને તો મનમાં એમ હતું કે સૌથી વધારે ખુશ તું થઈશ, પણ તું તો. એવું નથી યાર, ખુશ તો હું બહુ જ છું કે તારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. તને જોઈતી અને તને ગમતી હતી એવી નોકરી મળી રહી છે, પણ તું જતો રહીશ તો મારું મને એ નહીં લાગે, કેમ કે તું મારી સાથે હોય છે તો મને બહુ જ મજા આવે છે, અને તારી સાથે કામ કરવાનું મને બહુ ગમે છે. તો હવે હું શું કરું? કંઈ નહીં, તારે જવું હોય તો જા, બીજું શું. ઓકે, તો હું જાઉં છું. કેમ, હવે શું થયું? તમારે ક્યાંય નથી જવાનું. કેમ? કેમ કે હું તમને પ્રેમ કરું છું. શું? હા, હું તમને બહુ જ પ્રેમ કરું છું. એમ? પણ હું તો તને પ્રેમ નથી કરતો. તો જા નાત્રે. ઓકે, પણ તું સાચી વાત તો સાંભળ. મારે હવે કંઈ જ નથી સાંભળવું. આઈ લવ યુ. જો તું ના કહે છે તો હું તને છોડીને ક્યાંય નહીં જાઉં, બસ. થેન્ક યુ જાન. પણ હવે છોડ તો ખરી, હું ક્યાંય નહીં જાઉં. ના, તમે જતા રહો તો. અરે તને મૂકીને હવે હું ક્યાંય નહીં જાઉં, પ્રોમિસ, બસ. સારું, તો હવે આપણું જે કામ બાકી છે એ પતાવી દઈએ, નહીં તો કોઈ ખોટું જોઈ જશે તો આપણું આઈ બનશે. રિયા, તને એક વાત પૂછું. હા બોલ ને.
તું મને કેટલો પ્રેમ કરે છે? ખુદથી વધારે. એટલે? એટલે એમ કે મારો જીવ આપી શકું પણ તમને ક્યારેય ના ભૂલી શકું. ઓહ, એવું જાન? હા જાન. અને તમે મને વચન આપો કે મને છોડીને ક્યાંય નહીં જાઓ. હું તને વચન આપું છું કે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં અને તારા સિવાય બીજી કોઈ છોકરી મારા લાઈફમાં નહીં આવે. હું હવેથી ફક્ત તારો છું અને તારો જ રહેવાનો. હું પણ તને વચન આપું છું કે મારી લાઈફમાં તારા સિવાય બીજો કોઈ જ છોકરો નહીં આવે અને હું ગમે તે થાય પણ ફક્ત તારી અને તારી જ રહીશ. થેન્ક યુ સો મચ જાન. આજ તો ઘણો ટાઈમ વીતી ગયો. બહુ મોડું થઈ ગયું યાર. મારી ઘરે બધા રાહ જોતા હશે. મોડું તો મારે પણ થઈ ગયું છે. ચાલ તો હવે જઈએ. સારું, ચાલ કાલે મળશું. બાય બાય. અને કાલે વહેલો આવજે. ઓકે જાન. રોહિત, રિયા મેડમ ક્યાં છે? સર, મેડમ તો આજે નથી આવ્યા. ઓકે. અરે રે, એ રજા પર છે અને મને કંઈ કીધું પણ નહીં. અરે રે, કેમ એ આજે આવી નહીં સાઈડ પર? શું થયું હશે? આ શું, એનો તો ફોન પણ લાગતો નથી. હવે હું શું કરું? ભાઈ પ્રકાશ, આ તે તારે શું હાલત બનાવી છે યાર? હું છેલ્લા અઠવાડિયાથી જોઉં છું તને. તું રોજ આવે છે અને આમ રખડીને જતો રહે છે. કામમાં તારું સેજ પણ ધ્યાન નથી. શું થયું છે યાર તને? તો શું કરું યાર, આ રિયા એના નામની મને માયા લગાડીને કોણ જાણે ક્યાં જતી રહી છે. અને એ જ્યારથી ગઈ છે ત્યારથી એના વિના મારું ક્યાંય મન જ નથી લાગતું યાર. આ શું કર્યું કહેવાય ભાઈ, છોકરીઓનો ક્યારેય ભરોસો કરાય જ નહીં. તે એના માટે તારે રિલાયન્સ કંપનીમાંથી આવેલી આવડી મોટી ઓફરને રિજેક્ટ કરી, તેમ છતાં એ તને છોડીને જતી રહી ને? અરે ભાઈ, જરૂર એની કોઈ મજબૂરી હશે, ને તો એ મને આવી રીતે એકલો છોડીને ના જાય, કેમ કે એ મારો સાચો પ્રેમ છે. એ જે હોય તે, પણ અત્યારે તો એ તારાથી અલગ થઈ ગઈ ને, એટલે જ કહું છું. હવે જે થવાનું હતું એ થઈ ગયું, તું એને ભૂલી જા. અરે ભાઈ, એને ભૂલવું તો મારા માટે અશક્ય છે, કેમ કે એ મારો સાચો પ્રેમ છે. એ ભલે મને છોડીને જતી રહી પણ મારા દિલમાં હંમેશા એ જ ધડકતી રહેશે અને એના સિવાય મારા દિલમાં બીજી કોઈનું સ્થાન નહીં આવે. ભાઈ તું માની જા પ્લીઝ, નહીં તો આવી રીતે તો તું આ નોકરી પણ ગુમાવીશ.
હે ભગવાન શું થશે આનું. ખુદા કઈને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું, જુદા થઈને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું. એ પ્રેમ કરતા શીખવાડ્યું, દિલ જોડતા શીખવાડ્યું, જુદા થઈને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું. અરે જુદા થઈને જીવતા તે મને કેમ ના. સરનો ફોન અત્યારે? હા બોલો સર. તે આપના હિસાબમાં કેટલા ગોટાળા કર્યા છે નમાલા? આજ પછી આ સાઈડ પર આવતો નહીં. મેં કંઈ ગોટાળા નથી કર્યા. તને કીધું ને આજ પછી આ સાઈડ પર આવતો નહીં. પણ સર, સર હેલો. પણ હતું હારી ગયો, અરે રે મારો ખજાનો એ બેઠો ખો. પણ કમાણ ગારું નહીં કો, હે યાજ પાદર તારે પોર. મારે બોલાવો સાથે તારી મારી મીઠી યાદો, હૈયામાં વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો. મારી જિંદગી તારી યાદમાં પૂરી થશે રે, મારી જિંદગી તારી યાદમાં પૂરી થશે રે. પરદેશી તમને પલમાં છોડી જશે રે. ઓય ભાઈ, હું તને કેટલા સમયથી શોધું છું ને, તું અહીં પડ્યો છે? તું કેટલા મહિનાથી ઘરે નથી ગયો? તારા મમ્મી પપ્પા તારા વિના તડપે છે, અને તને ખબર તો છે ને એમનો તું એકનો એક જ આધાર છે, અને તું એક મામૂલી છોકરીના પ્રેમમાં આમ પાગલ બનીને ફરે છે. એ તારા વિના અડધા થઈ ગયા છે. તું એકવાર તારા મમ્મી પપ્પાનો તો વિચાર. પણ ભાઈ, હવે હું શું કરું? મારી જોડે જે નોકરી હતી એ પણ જતી રહી. તું એ ટેન્શન ના લે, નોકરીનું તો હું સેટલમેન્ટ કરી દઈશ, એટલે હવે એને ભૂલી જા અને તું તારા મા બાપનું વિચાર. બોલ, કરીશ નોકરી? હા ભાઈ, હું કરીશ નોકરી. વાહ ભાઈ, હાલે આ પૈસા. પહેલાં તું વ્યવસ્થિત કપડાં પહેરી તારા ઘરે જા અને તારા મમ્મી પપ્પાને મળી લે, અને પછી આ એડ્રેસ પ્રમાણે તું સુરત પહોંચી જજે, અને ત્યાં જઈને તેને ફોન કરજે, એ તને લઈ જશે. અને એ પછી મેં સુરતમાં 3 વર્ષ નોકરી કરી, અને 3 વર્ષ પછી આજે હું પાછો મારા વતનમાં આવું છું. અને યાર, સાચું કહું તો હું એને હજુ સુધી ભૂલી નથી શક્યો. મારી પણ ભગવાનને એક જ પ્રાર્થના છે કે અત્યારે જ્યાં પણ હોય ખુશ હોય. વાહ ભાઈ વાહ, ખરેખર આજે આ તમારી કહાની સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. અને હા, અત્યારે જે આપણા મિત્રો લાઈવ જોઈ રહ્યા છે એમને પણ પૂછી લઈએ. તો મિત્રો, તમને કેવી લાગી આ આપણા પ્રકાશ સોલંકીની પ્રેમ કહાની?
અરે પ્રકાશભાઈ, કોમેન્ટમાં આપણા મિત્રો શું કહે છે તે સાંભળો. તો આમાંથી કિશનભાઈ ઠાકોર કહી રહ્યા છે કે પ્રકાશભાઈને એમનો પ્રેમ જરૂર પાછો મળશે. અને બીજા મિત્રો કહી રહ્યા છે કે તમારી લવ સ્ટોરી સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તો સારું, ચલો મિત્રો, અમારા લાઈવમાં જોડાવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે હું મારું લાઈવ બંધ કરું છું, કેમ કે હવે અમારો અમદાવાદ આવી ગયો છે. અને હા, તમને બધા મિત્રોને વિનંતી કે પ્રકાશભાઈ માટે દુઆ કરો, એમને એમનો સાચો પ્રેમ પાછો મળી જાય. થેન્ક યુ. અરે ભાઈ, એને ગયાને આજ 3 વર્ષ થઈ ગયા, હવે એ શું મને પાછી મળવાની. અત્યાર સુધી તો એ બીજે ક્યાંય લગ્ન કરીને સેટ પણ થઈ ગયા હશે. અને મારી પણ ભગવાનને એક જ પ્રાર્થના છે કે અત્યારે જ્યાં પણ હોય ખુશ હોય. ચલ ભાઈ, આપણું સ્ટેશન આવી ગયું. હા ભાઈ, ચલ. અરે આવી રીતે અચાનક તું ક્યાં ગાયબ થઈ ગઈ હતી? મેં તને ક્યાં ક્યાં નહીં શોધી, ક્યાં હતી તું આટલા ટાઈમ? અને શું થયું તું તને? કેમ તું મને દેખાય નહીં? અને તારા ગયા પછી તો મારી હાલત સાવ ગાંડા જેવી થઈ ગઈ હતી. અને તને છેક મારી આજે યાદ આવી? અને મેં તને કેટલા બધા ફોન કર્યા, તારો ફોન પણ નહોતો લાગતો, અને તે પણ મને એક કંઈ ફોન ના કર્યો. અરે હું તમને શું કહું, તમને યાદ છે જ્યારે આપણે છેલ્લા દિવસે મળી અને અલગ થયા? પછી હું બીજા દિવસે સવારે સાઈડ પર આવતી હતી તો રસ્તામાં મને છે ને બહુ ભયંકર અકસ્માત નડ્યો. અને એ અકસ્માતે મારા મગજ પર ઈજા થઈ અને એના કારણે હું કોમામાં જતી રહી. આટલા ટાઈમ સુધી હું કોમામાં હતી. અને જ્યારે મને થોડું સારું થયું ત્યારે મારા ઘરવાળા મને ઘરે લઈ આવ્યા. અને હું બધું જ ભૂલી ગઈ હતી, મને કંઈ જ યાદ નહોતું આવતું. પણ જ્યારે મેં મારા ભાઈના મોબાઈલમાં આ તમારો લાઈવ વિડીયો જોયો અને તમારો અવાજ સાંભળ્યો ત્યારે અચાનક મને બધું જ યાદ આવી ગયું. અમદાવાદ આવી રહ્યા છો ને એ જાણીને સીધી જ અહીંયા તમને મળવા હું સ્ટેશન પર પહોંચી ગઈ. હો હોય જો પ્રેમ સાચો, આવે એમાં દુઃખ લાખો, પણ વિશ્વાસ રાખો દૂર તો એ નથી જાતો. હો ખુદા તારો માનો આભાર મળ્યો પાછો મારો રે પ્યાર, ખુદા તારો માનો આભાર મળ્યો પાછો મારો રે પ્યાર. હતી અધૂરી રે અમારી કહાની,
આજે પૂરી એને તે તો કરાઈ હો હતી અધૂરી રે અમારી કહાની આજે પૂરી એને તે તો કરાઈ સાચા પ્રેમને તે જીત રે અપાવી.